5 जून 2022 ના રોજ ગ્રામ સેવકની ભરતી માટેની પરીક્ષા યોજાઈ હતી। આ પરીક્ષામાં થયેલી વ્યાપક ગેરરીતિ અને અન્ય બાબતને રાજ્યમાં બીઆરએસ અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ કરવા માટેની માંગ મુખ્યમંત્રીને પત્ર લખી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। રાજ્યના બીઆરએસ અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓ છેલ્લા 5 વર્ષથી ગ્રામ સેવકની ભરતીની રાહ જોઈ રહ્યા હતા। ભરતીની જાહેરાતના નજીકના સમયમાં જ પંચાયત વિભાગે ઉચ્ચ ડિગ્રીઓનો સમાવેશ કરી એકમાત્ર તક ધરાવતા વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો હોવાનો આક્ષેપ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો છે। આ બાબતે અનેક રજૂઆત અને આંદોલન પણ સરકાર વિભાગ અને પંચાયત મંત્રીએ વિદ્યાર્થીઓને ન્યાય આપ્યો ન હતો। ત્યારબાદ 5 જૂન 2022 ના રોજ ફરીથી વિદ્યાર્થીઓને પડિયા પર પાટું મારી અને સમાન સિલેબસ વિરુદ્ધ પેપર કાઢી અન્યાય કરવામાં આવ્યો હતો। આ પેપરમાં ગ્રામ સેવકની જગ્યાને લગતો એક પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો ન હતો। પંચાયત રાજ્યના પ્રશ્નો માત્ર 2 થી 3 રહ્યા હતા। કૃષિ ક્ષેત્રનો પ્રશ્ન પૂછવામાં આવ્યા તે પણ પીએચડી લેવલના હોવાના બીઆરએસ અને ડિપ્લોના વિદ્યાર્થીઓ આક્ષેપ કરે છે। વિદ્યાર્થીઓએ પણ એવા આક્ષેપ કર્યા છે, અમારે હંમેશા ગ્રામ સેવક ભરતીમાંથી બાકાત રહેવું પડે એવા પ્રશ્નો પૂછવા આવ્યા। સરકારે ગાંધીજીના આદર્શો પર ચાલતી વિદ્યાપીઠો વિદ્યાર્થીઓ પર એક પછી એક અન્યાય કરતા હોય તેવું પણ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓના સેવામાં પણ આક્ષેપો છે। રાજ્યના અનેક સેન્ટરો પર વર્ગખંડમાં પેપર બોક્સનું સીલ ખોલતા પહેલાં 2 વિદ્યાર્થીઓની સહી લેવાની હોય તે સહી લીધા વગર જ પેપર આપી દેવામાં આવ્યા હતા, જેથી ગેરરીતિનું પ્રમાણ ખૂબ મોટા પાયે થયું હોવાના આક્ષેપો પણ વિદ્યાર્થીઓ કર્યા છે। આ સિવાય અનેક ફરિયાદો વિદ્યાર્થીઓ દ્વારા ઉઠી રહી છે। ગુજરાત પંચાયત સેવા પસંદગીના બોર્ડ અને સરકાર પ્રત્યે વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે અને 5 વર્ષથી ગ્રામ સેવક ભરતીની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓએ હતાશ થઈ સરકાર અને વિભાગ પરથી વિશ્વાસ ગુમાવ્યો હોવાનું પણ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે। તેથી સમગ્ર મામલે આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે 5 જૂને લેવાયેલી ગ્રામ સેવકની પરીક્ષા રદ કરવાની માંગણી પણ કરવા ઉમેદવારો કરી રહ્યા છે। ઉમેદવારોની માંગ છે કે મૂળ સિલેબસને ધ્યાનમાં રાખી પરીક્ષા લેવામાં આવે છે, તેમજ દરેક સેન્ટરો પર દરેક વર્ગખંડમાં 2 વિદ્યાર્થીઓની સહી લીધા બાદ પેપર આપવામાં આવે છે અને સીસીટીવી વગરના સેન્ટરો કેન્સલ કરી પારદર્શિકતાથી પરીક્ષા લઈ અને ન્યાય આપવામાં આવે છે। જો આવી નહીં થાય તો વિદ્યાર્થીઓને આવનારા સમયમાં યોગ્ય રણનીતિ તૈયાર કરી અને ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને ન્યાય મેળવશે અને તેના પ્રત્યાઘાત આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પડશે। મારું નામ પટેલ પ્રિયંકા કુમારી નરેન્દ્રભાઈ છે। અમે બીઆરએસ કર્યું છે અને આ અમારી જે ગ્રામ સેવકની એક્ઝામ છે એ 5/6/2022 રોજ લેવાઈ હતી અને લગભગ 5 વર્ષ પછી આ એક્ઝામ આવી છે અને તેમાં એ ઉચ્ચ ડિગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે। એના લીધે અમને થોડી તકલીફ પડી છે, પ્લસ કે જે પણ એક્ઝામમાં પૂછાયું હતું એ હાઈ લેવલનું હતું, પીએચડી કક્ષાનું હતું, જેના લીધે 2-3% અમારા એક્ઝામ રિલેટેડ પૂછાયું હતું બીઆરએસ લેવલનું। એના માટે અમે અહીંયા સુરતમાં અત્યારે ભેગા થયા છે, કલેક્ટર ઓફિસે અમે આવેદનપત્ર આપીએ છીએ કે આ એક્ઝામ કેન્સલ કરો, ફરીથી લેવું, કે અમને અન્યાય જે અન્યાય મળ્યો છે તે અમને ફરી ન્યાય મળે। આશરે બીઆરએસ અમારા આખા ગુજરાતના બીઆરએસના લગભગ 20,000 ઉપર વિદ્યાર્થીઓ છે અને એમાં તો હજુ અમે ખાલી સુરતના છે, એવા દરેક જિલ્લાઓમાં અમે આવેદનપત્ર આપ્યું છે કે અમને આ જે અન્યાય થયો છે એના માટે સરકારને કહીએ છીએ કે અમને ન્યાય આપો। જે એક્ઝામ લેવાય છે એ છે તો ઉચ્ચ કક્ષાનું બધું પૂછાયું હતું, અમારા બીઆરએસ લેવલનું અભ્યાસક્રમના લેવલનું જે અમને અભ્યાસક્રમ આપવામાં આવ્યો હતો એ અભ્યાસક્રમમાંથી 5-6% પૂછાયું છે, અમારે જે 50% કૃષિને લગતું હોય છે તે હાઈ લેવલનું પૂછાયું હતું, જે અમને ભણવામાં કોઈ દિવસ આવ્યું નહીં હોય, એકદમ હાઈ લેવલનું હતું, એના લીધે હવે અમે તો મેરિટમાં નહીં આવી શકીએ।